नमस्कार विद्यार्थी मित्रों, आपणे अगाउ पूर्णांक संख्याओ विषे अभ्यास करता था। पूर्णांक संख्याओनी अंदर आपणे सरवाळा अने बादबाकीना गुणधर्मोनो अभ्यास कर्यो। तेना परथी आपणे स्वाध्याय 1.2ना दाखला पण गण्या। हवे आपणे थोड़ूक आगळ जईए तो थोड़ाक गुणधर्मो, आ खूब ज अगत्यना गुणधर्मो छे। अगाउ पण तमने कहेलू के जे गुणधर्मो खूब ज अगत्यना छे ते तमारे तैयार व्यवस्थित रीते करवाना छे। तेवी ज रीते आ पूर्णांक संख्याओनो गुणाकार आ पण खूब ज अगत्यनो छे। अत्यारे सातमा धोरण में तो तमारे उपयोगी है छे, परंतु भविष्य में ज्यारे तमे आगळना धोरण में जशो ए वखते पण आ तमारे खूब ज उपयोगी छे। बराबर, हवे आपणे पूर्णांक संख्याओना गुणाकार विषे अभ्यास करिए। तो के पहलो मुद्दो छे एमां के धन पूर्णांक संख्या ने ऋण पूर्णांक संख्यानो गुणाकार करवाथी धन पूर्ण ऋण पूर्णांक संख्या मळे। उदाहरण तरीके समझिए, आपणे के कोईपण बे संख्याओनो गुणाकार करवानो छे तो आपणे वच्चे गुणाकारनुं चिन्ह मूक्युं। अहींया कह्युं छे के एक धन पूर्णांक अने बीजी ऋण पूर्णांक बन्नेनो गुणाकार करवानो। दाखला तरीके अहींया आपणे पहेली संख्या लईए छीए एक ऋण पूर्णांक, धन पूर्णांक एटले लईए छीए 3, अने बीजो लईए छीए -2। बराबर, अहींया धन पूर्णांक एटले धन पूर्णांक लीधो, ऋण पूर्णांक एटले बीजो ऋण पूर्णांक लीधो, अने वच्चे गुणाकार करवानो छे एटले माटे आपणे गुणाकारनुं चिन्ह लीधुं। तो आपणने जवाब हंमेशा ऋण पूर्णांक संख्यामां ज मळशे। बराबर, 3 × 2 बराबर केटला थशे 6, परंतु जवाब कई संख्यामां मळशे आपणने? ऋणमां। बराबर, एटले के कोईपण धन पूर्णांक अने ऋण पूर्णांकनो गुणाकार करवाथी जवाब आपणने हंमेशा ऋण पूर्णांक ज मळे छे। अहींया आपणे पहेला धन पूर्णांक लीधो अने पछी ऋण पूर्णांक लीधो। बीजुं एक उदाहरण लईए, आपणे पहेला ऋण पूर्णांक लईए तो के -4 × 3। बराबर, जवाब शुं आवशे? 4 × 3 = 12। परंतु एक धन अने एक ऋण होय तो आपणने जवाब हंमेशा केवो मळे? ऋण ज जवाब मळे, एटले जवाब आपणो मळी जशे -12। हवे आपणे कोईपण उदाहरण लई शकीए, दाखला तरीके ત્રીજું એક ઉદાહરણ લઈએ તો કે -6 × 2 બરાબર, પણ કેટલો જવાબ આવે? 6 × 2 = 12। પરંતુ એક ચિહ્ન કયું છે? માઇનસનું, એટલે જવાબ પણ આપણો કયો આવશે? ઋણ। બરાબર, ત્યાર પછી બીજો છે મુદ્દો કે બે ઋણ પૂર્ણાંક અથવા તો બે ધન પૂર્ણાંકનો ગુણાકાર કરવાથી ધન પૂર્ણાંક સંખ્યા મળે। કોઈપણ આપણે ગુણાકાર કરવાનો છે તો પહેલાં આપણે મૂકી દઈએ ગુણાકારનું ચિહ્ન। બરાબર, કોઈપણ બે ધન પૂર્ણાંક અથવા તો કોઈપણ બે ઋણ પૂર્ણાંક કહે છે, આપણે પહેલાં બે ઋણ પૂર્ણાંક લઈએ, દાખલા તરીકે -2 અને -3। બરાબર, બંને જો ઋણ પૂર્ણાંક હોય તો જવાબ આપણને કયા પૂર્ણાંકમાં મળે છે? ધન પૂર્ણાંકની અંદર મળે છે। તો કે બંને ઋણ પૂર્ણાંકો છે -2 અને -3, તો આપણે 3 × 2 = કેટલો જવાબ આવે? 6, પરંતુ બંને ચિહ્નો માઇનસના છે એટલા માટે આપણને જવાબ કયો મળશે? માત્ર 6, એટલે કે ધન પૂર્ણાંક જ મળશે। બીજું ઉદાહરણ જોઈએ તો કે બંને ધન પૂર્ણાંક લઈએ આપણે તો કે 3 × 2 બરાબર, પણ કેટલો મળશે? બંને ધન પૂર્ણાંક છે, અહીંયા પણ ધન છે અને અહીંયા પણ ધન છે, એટલા માટે પણ કયો જવાબ મળશે? 6, એટલે કોઈપણ બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરવાથી આપણને જવાબ હંમેશા ધન પૂર્ણાંક મળે છે। એવી જ રીતે કોઈપણ બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ તો પણ આપણને જવાબ ધન પૂર્ણાંક મળે છે। બરાબર, ફરીથી બીજું કોઈ આગળ ઉદાહરણ લઈ લઈએ, કોઈપણ બે ઋણ પૂર્ણાંક લઈ લઈએ -3 × -4 બરાબર, જવાબ કેટલો આવશે? 3 × 4 = કેટલા આવશે? 12, જવાબ કયો આવશે? 12, કારણ કે બંને કેવા છે? ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરવાથી હંમેશા જવાબ આપણને ધન પૂર્ણાંક મળે। એવી જ રીતે કોઈપણ બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર પણ આપણને ધન જ મળે। ત્યાર પછીનો આગળનો મુદ્દો છે ઋણ પૂર્ણાંક સંખ્યાઓના બેકી સંખ્યાના ગુણાકાર કરતાં જવાબ આપણને ધન મળે છે। હવે આપણને ખબર હોવી જોઈએ કે બેકી સંખ્યાઓ કોને કોને કહેવાય, બરાબર, અને એકી સંખ્યાઓ કોને કોને કહેવાય। બેકી સંખ્યાઓ એટલે કે ખબર જ છે કે 2, 4, 6, 8, 10, 12 એ બધી બેકી સંખ્યાઓ કહેવામાં આવે છે, જ્યારે 1, 3, 5, 7, 9 આ દરેકે દરેક સંખ્યાને આપણે એકી સંખ્યાઓ કહીએ છીએ। હવે જોઈએ તો અહીંયા આપણને આપેલું છે કે ઋણ પૂર્ણાંક સંખ્યાઓને બેકી સંખ્યામાં ગુણાકાર કરતાં જવાબ હંમેશા ધન પૂર્ણાંક મળે છે। આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે, બરાબર, ઋણ પૂર્ણાંકોને બેકી સંખ્યાની અંદર। બરાબર, તો દાખલા તરીકે આપણે પહેલું ઉદાહરણ લઈએ તો કે -2 × -4 હવે બેકી સંખ્યા આપણને કહી છે એટલે કે કોઈપણ બે સંખ્યાઓ લેવાની, તો કે -2 અને -4 કેટલી સંખ્યાઓ થઈ? એક આ સંખ્યા અને બીજી આ સંખ્યા, એટલે બે સંખ્યાઓ થઈ તો કયો કેવી સંખ્યા કહેવામાં આવે છે? બેકી સંખ્યા। તો આનો આપણે જવાબ આવીએ તો આપણને ધન પૂર્ણાંક મળે, તો -2 અને -4નો ગુણાકાર કેટલો થાય? 4 × 2 = 8, તો આપણને જવાબ હંમેશા ધન મળે છે। બીજું એક એવું જ ઉદાહરણ લઈએ આપણે તો કે -2 × -3 × -1
गुण्या माइनस बे बराबर। आनी अंदर आपने शू कहूँ कि ऋण पूर्णांक संख्याओं ने बेकी संख्या में गुणाकार करता है केटली संख्याओं लेवानी एक बे त्रण अने चार एटले बेकी संख्या थी चार। हवे चार संख्याओ है जो बेकी संख्या में हो तो जवाब आपने हमेशा धन संख्या की अंदर ज मे तो कि बे गुण्या त्रण बराबर छ छ एका छ अने छ दो बार तो आपने जवाब हमेशा क्यों मैसे प्लस बार एट्ले कि आग सरवाळानु चिन्ह मूकवानी जरूर नहीं बराबर। परंतु जो आपने खबर ना पड़े तो पहलाथी सरवाळानु चिन्ह पण मूकी शकीए छीए एटले कोईपण बेकी संख्या आपणे आवे आवा कोईपण संख्या आपेली होय बराबर सौ आपेली सौ संख्याओ आवी आपेली होय तो पण आपणने तैयारी में खबर पड़ जाए कि कई संख्या आपणो जवाब धन आवशे के ऋण आवशे। कदाच तमने कोई के एवुं पूछी ले डायरेक्ट कि अठाणु संख्याओ ऋण आपेली छे एमनो गुणाकार करवानो छे तो आपणने जवाब धन मळशे के ऋण मळशे। आपणे गुणाकार पूछ्यो नथी मात्र एटलुं ज पूछ्युं छे कि जवाब धन मळशे के ऋण मळशे बराबर तो आपणने तैयारी में खबर पड़ी जाए तो के अठाणु संख्याओ छे अठाणु एक एवी संख्या छे बेकी अने बेकी होय तो आपणो जवाब केवो आवे धन आवे। एवी ज रीते हवे नीचे आपेलुं छे के ऋण पूर्णांक संख्याओने एकी संख्या में गुणाकार करता तो आपणे फरीथी नीचे बीजू एक उदाहरण लईए तो के माइनस बे गुण्या माइनस त्रण गुण्या माइनस बे माइनस चार लईए बराबर। केटली संख्याओ एक बे अने त्रण त्रण संख्याओ एक एवी संख्याओ कहेवामां आवे छे एकी संख्या बराबर। कोईपण त्रण संख्याओ एटले के एकी संख्याओनो जवाब आपणने केवो मळे छे गुणाकार करिए तो ऋण मळे छे एटले आपणने खबर पड़ी गई कि एक बे अने त्रण संख्या अने त्रण ए एकी संख्या छे माटे आपणने जवाब ऋण मळशे तो आपणे पहेला आगळ ऋण लखी काढीए पछी आनो गुणाकार करी दईए तो के बे गुण्या त्रण बराबर केटला थाय छ अने छ चोक चौवीस माटे आपणो जवाब कयो आवशे ऋण चौबीस। आवी कोईपण संख्याओ आपणे लई शकीए छीए। बीजे एक उदाहरण लईए तो के माइनस बे गुण्या माइनस एक गुण्या माइनस त्रण गुण्या माइनस एक गुण्या माइनस बे बराबर। केटली संख्याओ थई एक बे त्रण चार अने पांच पांच एक एवी संख्या एकी संख्या। हवे एकी संख्या होय तो आपणे पहेला चिन्ह लखी काढवानुं ऋण बराबर। बे गुण्या एक बराबर बे बे तारी छ छ एका छ अने छ दो बार आपणो जवाब शू आई जशे माइनस बार। એટલે ખૂબ જ અગત્યનું કોઈપણ આપણે જે સંખ્યાઓ છે એ બેકી સંખ્યાની અંદર સંખ્યાઓ હોય તો આપણો જવાબ ધન મળે એકી સંખ્યાઓની અંદર હોય બરાબર તો આપણને જવાબ ઋણ મળે। કોઈપણ ધન પૂર્ણાંકની અંદર એક સંખ્યા ધન અને એક સંખ્યા ઋણ હોય કોઈપણ ક્રમની અંદર હોય તો પણ આપણને જવાબ ઋણ જ મળે। જો બંને સંખ્યાઓ ઋણ હોય તો આપણને જવાબ ધન મળે અને જો બંને સંખ્યાઓ ધન હોય તો જવાબ ધન મળે। એટલે ટૂંકમાં યાદ રાખવા માટે બંને સંખ્યાઓ જ્યારે સમાન હોય ત્યારે અને ત્યારે જ આપણને ધન પૂર્ણાંક મળે છે। અને આની અંદર આપણે યાદ રાખવાનું કે બેકી સંખ્યાની અંદર જ્યારે સંખ્યાઓ આપેલી હોય અને બધી ઋણ સંખ્યાઓ હોય તો આપણને જવાબ કયો મળી જાય ધન ઋણ બંને બેકી સંખ્યાની હોય તો આપણને જવાબ ધન મળી જાય અને એકી સંખ્યાની અંદર હોય તો આપણને જવાબ ઋણ મળે બરાબર। આ દરેકે દરેક નિયમ તમારી નોટબુકમાં લખવાનો આના સિવાય અન્ય ઉદાહરણ પણ તમારી નોટની અંદર વ્યવસ્થિત રીતે સારા અક્ષરે લખવાના પોતાની જાતે આની પ્રેક્ટિસ કરશો તો જ આ તમને આવડશે બરાબર। અસ્તુ।